સંઘ પ્રદેશ દીવ ખાતે 61મા મુક્તિ દિવસની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે દીવ જિલ્લા કલેક્ટર સલોની રાયે ધ્વજવંદન કરીને દીવની પ્રજાને સુખ શાંતિ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી અને મુક્તિ સંગ્રામમાં બલિદાન આપનાર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. દમણ દીવના 61મા મુક્તિ દિવસ નિમિત્તે દીવ કલેક્ટર કચેરી સંકુલમાં મુક્તિ દિવસને લઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીવ જિલ્લા કલેક્ટર સલોની રાયે ધ્વજવંદન કરી આ પ્રદેશને આઝાદ કરાવનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કર્યા હતા અને દીવની પ્રજાને સુખ શાંતિ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી હતી. દમણ દીવ પ્રદેશના 61મા મુક્તિ દિવસ કાર્યક્રમના પ્રારંભમાં દીવ જિલ્લા કલેક્ટર સલોની રાયે મુક્તિ સંગ્રામમાં બલિદાન આપનાર સૈનિકોની સ્મૃતિમાં દીવ કલેક્ટર કચેરી સામે સ્થિત દેવ નગરપાલિકા મોટિયર્સ મેમોરિયલ ગાર્ડન ખાતે બનાવવામાં આવેલ શહીદ સ્મારક પર ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી સલામી આપીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે દીવ કલેક્ટરે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ પ્રદેશના ઇતિહાસમાં અનેક મહત્વની ઘટનાઓ બની છે. 1987માં જ્યાં આ પ્રદેશ ગોવાથી અલગ થયું હતું, તો 2020માં આ પ્રદેશ દાદરા અને નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશ સાથે મર્જ થઈ ગયું હતું. ગોવાથી અલગ અથવા નલિનીકરણ પછી દીવનો વિકાસ એ પ્રશાસનની એક મહત્વપૂર્ણ જવાબદારી રહી છે અને પ્રદેશ પ્રશાસને આ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી દમણ દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્વ અને કુશળ માર્ગદર્શન હેઠળ દીવ પ્રશાસન અહીંના લોકોના સર્વસમાવેશક વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આ પ્રદેશે માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય, પ્રવાસન જેવા તમામ ક્ષેત્રમાં વિકાસ કરીને ઘણી મહત્વની સિદ્ધિઓ હાંસલ કરી છે. આજે દીવને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક અલગ ઓળખ મળી છે અને દીવની ગણતરી વિશ્વ મંચ પર શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે થઈ રહી છે. દીવમાં પ્રવાસનના વિકાસ માટે અનેક મહત્વના પ્રવાસન સ્થળોના વિકાસના પાયો નાખવામાં આવ્યા છે. ચોક્કસ આ સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. તેનાથી દીવની સુંદરતામાં વધુ વધારો થશે. વધુમાં તેમણે કહ્યું કે પ્રદેશના નાગરિકોની સામાજિક અને આર્થિક સ્થિતિ સુધારવા માટે પ્રદેશ પ્રશાસન દ્વારા ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે, તેમજ ભૌતિક સંશોધનોને અપગ્રેડ કરવામાં આવ્યા છે. દીવના સર્વાંગી વિકાસ માટે પ્રશાસન સંપૂર્ણ પારદર્શિતા પ્રામાણિકતા સાથે કાર્યરત છે. આ તમામ વિકાસના કામોથી પ્રદેશની પ્રાથમિક સુવિધાઓ વધુ મજબૂત બનશે અને રહેવાસીઓનું જીવન ધોરણ સારું થશે. અંતમાં દીવ કલેક્ટરે તમામ લોકોનો આભાર માનીને મુક્તિ દિવસની શુભેચ્છા પાઠવી તેમનું સંબોધન પૂરું કર્યું. આ પ્રસંગે દીવ જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન અમૃતલાલ બામણિયા, ડેપ્યુટી કલેક્ટર ડૉક્ટર વિવેકકુમાર, SDPO મનસ્વી જૈન, મદદનીશ આબકારી કમિશનર હરમિંદરસિંહ, મામલતદાર ચંદ્રહાસ વાજા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ હિતેશ સોલંકી, કાઉન્સિલર કમ બાંધકામ ચેરમેન હરેશભાઈ કાપડિયા, સ્વાતંત્ર્ય સેનાનીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, પોલીસ અને IRB સેનાના જવાનો, પ્રશાસનિક અધિકારીઓ અને કર્મચારીઓ, મીડિયાકર્મીઓ દ્વારા શહીદ સ્મારક પર ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને મુક્તિ દિવસનો કાર્યક્રમ રાષ્ટ્રગીત સાથે સમાપ્ત થયો હતો. આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન દીવ રમતગમત વિભાગ અધિકારી મનીષ સ્માર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. ચંદ્રશેખર, 20 રાજપૂત, 24 મેટ, જોધપુર કી તરફ સે ઇસ 61વા દીવ લિબરેશન ડે કે શહીદો કો શ્રદ્ધાંજલિ દેને શ્રી ગંગાનગર રાજસ્થાન સે આયા હું. હમે ઇસ ઇધર યાદ કરને કે લિયે ઇસ દીવ પ્રશાસનિક કો ઓર દીવ જનતા કો શુક્રગુજાર હું ઓર અમારા યુનિટ ઓર ઇન્ડિયન આર્મી કી તરફ સે બહોત થેન્ક યુ વેરી મચ. આજે દીવનો 61મો મુક્તિ દિવસ છે અને આ મુક્તિ દિવસ નિમિત્તે હું પૂરા દીવવાસીઓને હું બહુ બહુ બધાઈ આપું છું અને સાથે સાથે જેની કારણે આજે દિવસ મનાવી રહ્યા છે તેના સાનિધ્યમાં આજે આપણે ઊભા છે તો તેઓને પણ હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું અને ફરીવાર મારા દીવવાસીઓને હું આજના મુક્તિ દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું.